હેલો નમસ્કાર વિદ્યા મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણ નાઓ મિત્રો તમારી નવે પ્રયોગ પોથીના આધારે પ્રયોગ નંબર અગિયારનો સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે અંદર તમારે અહીં તારીખ તો કે તારીખ જે દિવસે તમે પ્રયોગ લખી રહ્યા છો તે દિવસને લખવાની રહેશે મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તમને દરેકે દરેક પ્રયોગ અહીં મળી જશે હેતુ શું છે તો કે નીચે આપેલા પ્રક્રિયાઓ કરી તેમનો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનો છે

ટેસ્ટ ટ્યુબ હોલ્ડર ત્યારબાદ પદાર્થો તો કોપર સલ્ફેટ આવશે મેગ્નેશિયમની પટ્ટી આવશે જિંકના ટુકડા આવશે માન સલ્ફ્યુરિક એસિડ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ આવશે અને જેની અંદર આપણે પ્રયોગ તો કે પ્રયોગ આ રીતના કરવાનો થશે સેમ ટુ સેમ આકૃતિ અહીં તમારે દોરાન રહેશે પેન્સિલની મદદથી અને તેના ભાગો પણ એટલે કે શું શું વાપર્યું છે એ દર્શાવવાનું રહેશે પ્રયોગ પદ્ધતિ એક બી કર લો તેમાં થોડું પાણી ભરો તેમાં કોપર સલ્ફેટનો ભૂકો નાખી કાચના ચળિયા વડે હલાવો તેનું દ્રાવણ બનાવો અને અવલોકન કરો ત્યારબાદ અવલોકન શું આવશે તો કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ બને છે અને નિર્ણય તો આમ કોપર સલ્ફેટના ગુણધર્મો જળવાય રહે છે ત્યારબાદ પ્રયોગ નંબર તેની અંદર બીજા નંબરનો મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું તે શું રાખવાની છે તો મેગ્નેશિયમની પટ્ટીના ચીપિયાની મદદથી પકડવાની રહેશે પટ્ટીને સળગાવતી વખતે તેને દૂર રાખવી જ્યાં જ્યોતને જોવી નહીં તેની આકૃતિ છે એ તમારે અહીં દોરી લેવાની રહેશે જોઈએ પ્રયોગ પદ્ધતિ વિડિયો ગમે છે તો વિડીયો લાઇક કોમેન્ટ અને શેર કરી દઈશું પ્રયોગ પદ્ધતિ મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડે તેને મીણબત્તી જ્યોત પર થોડો સમય ગરમ કરો અને અવલોકન નોંધો અવલોકન શું આવશે તો કે સફેદ તેજસ્વી જ્યોત સાથે સળગી ઉઠે છે અને સફેદ રાખ મળે છે નિર્ણય આમ પદાર્થના અહીં આકાર બદલાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ રાખ મળે છે અને ત્રીજા નંબરે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા તો તેની અંદર સાવચેતી તો કે એસિડ સાથે કાર્ય કરતી વખતે સાવચાની વર્તવાય અને તેનો પ્રયોગ આજે એટલે કે જે પ્રયોગ આપણે જે રીતે કરીએ છીએ એ તમારે અહીં દોરવાનો રહેશે પેન્સિલની વડે પ્રયોગ પદ્ધતિ જોઈએ એક કસનાળીમાં ઝીંકના ટુકડા લો આ કસનાળીમાં મન સલ્ફ્યુરિક એસિડ ધીમે ધીમે ઉમેરો અને અવલોકન નહોતો તો અવલોકન જોઈએ મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા કસનાળીમાંથી હાઇડ્રોજન વાયુ નીકળે છે નિર્ણય શું આવે છે આમ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ બને છે પ્રયોગ નંબર ચાર કોપર સલ્ફેટના સ્પટને ગરમ કરવા સંપૂર્ણ પ્રયોગ તમારે અહીં બાજુમાં ખાલી જગ્યામાં દોરવાનું રહેશે અહીં આકૃતિ દોરો જોઈએ પ્રયોગ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિની અંદર એક ચાઈના કોપર સલ્ફેટના થોડા સ્ફટિક લો તેનો રંગ તપાસો તેને બર્નર વડે ધીમા ધીમા તાપે ગરમ ત્યારબાદ અવલોકન તો કોપર સલ્ફેટને ગરમ કરતા સફેદ રંગના કોપર સલ્ફેટનો ભૂકો મળે છે નિર્ણય આમ કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા સફેદ કોપર સલ્ફેટ મળે છે ત્યારબાદ પાંચમા નંબરે જોઈએ તો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણોને મિશ્ર કરવા તો તમારે આકૃતિ છે એ તમારે અહીં દોરી લેવાની રહેશે મિત્રો વિડીયોને લાઈક કરી દેસો પ્રયોગ પદ્ધતિ જોઈએ એ કસનીમાં કસનળીમાં સોડિયમ સલ્ફેટનો દ્રાવણ ભરો બીજી કસનળીમાં બેરિયમ ક્લોરાઈડનું દ્રાવણ ભરો બંને દ્રાવણને મિશ્ર કરો છે અને તેનું અવલોકન કરવાનું છે તો અવલોકન જોઈએ તો સફેદ અવક્ષેપવાળો બેરિયમ સલ્ફેટ મળે છે જે દ્રાવણમાં મિશ્ર થતો નથી નિર્ણય શું આવે છે આમ સફેદ રંગનો બેરિયમ સલ્ફેટ બને છે ત્યારબાદ જોઈએ જ્ઞાન ચકાસણી નીચેના દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સદ્ધ કરવાનો છે પહેલો છે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે તો લોખંડનું કટાવવું ઓપ્શન ડી ત્યારબાદ બીજું નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે તો પાણીનો વરળમાં રૂપાંતર થવું ઓપ્શન સી ત્રીજા નંબર છે મીઠાનું દ્રાવણ શું છે તો મીઠાનું દ્રાવણ મિશ્રણ છે ત્યારબાદ જોઈએ ચોથા નંબરે ચોથા નંબરે છે પદાર્થનું દહન થવું એ કયા પ્રકારનો ફેરફાર છે તો એ રાસાયણિક ફેરફાર છે ઓપ્શન બી પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ કયો ફેરફાર છે તો એ ભૌતિક ફેરફાર છે મિત્રો આ રહ્યું સંપૂર્ણ સોલ્યુશન હવે આગળના પ્રયોગનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો અત્યારે ચેક કરી લો અને લખી લો